નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીશું. તો એમાં ધોરણ છ ગણિત ચેપ્ટર નંબર આપણે 14મો હતો કે પ્રાયોગિક ભૂમિતિ. એમાં આપણે પેજ નંબર 42 ઉપર રચના નંબર 5 પહોંચીએ. રચના નંબર 5 શું કહે છે? તો કે 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું અકેન્દ્રનું વર્તુળ દોરવાનું છે. એટલે આપણે પરિકર હોય, પરિકરની મદદથી સ્કેલમાં 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું માપ લેશું, બરાબર. એમાં ઈ કેન્દ્રને શું નામ આપીશું? ઈ વર્તુળને તો કે ઓ નામ આપીશું. હવે આ વર્તુળમાં બે જીવા એ બી અને સી ડી દોરવાની છે. એટલે ગમે ને તમારે વર્તુળની અંદર એ બી અને સી ડી બે જીવા દોરવાની છે. હવે રેખાખંડ એ બી અને સી ડીના આપણે લંબ દ્વિભાજક દોરવાના છે. એ તો બધાને સાવ સહેલું છે એટલે આવડે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? જોજો કેમ દોરું છું. એ કે ભાઈ આપણે પેલા સ્કેલ લીધી, એમાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું આપણે વર્તુળ દોરવાનું છે. અહીંયા 3.5 અને આ 0, તો આટલું માપ લઈ લીધું આપણે, બરાબર છે. તો હવે શું દોરવાનું છે? વર્તુળ. અહીંયા આપણે વર્તુળ દોર્યું આપણે 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું. બરોબર છે, 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોર્યું પરિકરથી. હવે શું કરવાનું છે કે ત્યાં જે કેન્દ્રથી વર્તુળ લીધું હતું ત્યાં આપણે શું નામ આપવાનું છે? ઓ. ઓ નામ આપ્યું, બરોબર છે. હવે એમાંથી આપણે બે જીવા પસાર કરવાની છે. તો એક જીવા આપણે અહીંયા દોરીશું, બરોબર. એક જીવા આપણે અહીંયા દોરીશું, એક જીવા, બરોબર. અને એક જીવા આપણે અહીંયા દોરીશું એટલે આ બીજી જીવા, બરોબર. હવે જે આ જીવા દોરી એના કરતાં અડધું માપ લેવાનું આપણે, અડધું માપ એટલે અડધા કરતાં વધારે, એટલે આટલું માપ લીધું આપણે, બરોબર છે. તો પહેલાં તો આ બે જીવાને નામ આપી દેવાના, અને એ બી નામ આપ્યું, અને અહીંયા સી ડી જે આપણે રકમમાં કીધું છે. આ વર્તુળમાં બે જીવા એ બી અને સી ડી દોર્યો. એ બી જીવા પહેલી અને આ બીજી જીવા સી અને ડી, બરાબર છે. એટલું સમજાઈ ગયું બધાને? પહેલાં એક વર્તુળ દોર્યું 3.5 સેન્ટીમીટરનું, બરાબર. પછી એમાં ઓ નામ આપ્યું વર્તુળને, પછી બે જીવા દોરી એ બી જીવા અને સી ડી જીવા, બરાબર છે. હવે આપણે જીવા જે દોરી એના કરતાં અડધા કરતાં વધારે માપ લઈ, આપણે ચાપ દોરવાની છે. તો પહેલાં એને કેન્દ્ર લઈને ચાપ દોરીશું આપણે. આ એને કેન્દ્ર લઈને ચાપ દોરી આપણે ઉપર અને નીચે, બરાબર. હવે બીને કેન્દ્ર લઈને ત્રીજી માપ દોરીશું આપણે. આ બીને કેન્દ્ર લઈને ત્રીજી દોરી ચાપ દોરી, બરાબર. આ બે ઉપર નીચે ચાપ દોરી. હવે એ જ માપ લઈ આપણે હવે સીને કેન્દ્ર રાખીને ઉપર ચાપ મારીશું એક, અને એક નીચે ચાપ મારીશું. હવે ડીને કેન્દ્ર રાખી નીચે ચાપ ઉપર મારીશું એક, અને અહીંયા એક ચાપ મારીશું, બરોબર છે. સમજાઈ ગયું? હવે શું કરવાનું? તો કે બેને જોડી દેવાના બે ચાપને. તો અહીંયા એક આપણે ચાપ જોડી દીધી, તો આ એક લંબ દ્વિભાજક તૈયાર થઈ ગયો, બરાબર. હવે અહીંયા એક દોરી દીધી આપણે રેખા, તો અહીંયા એક લંબ દ્વિભાજક તૈયાર થઈ ગયો. તો સમજાઈ ગઈ આખી રચના બધાને, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો પહેલાં એક વર્તુળ દોર્યું 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાનું, જેને ઓ નામ આપ્યું. પછી બે જીવા દોરી, એ બી જીવા અને સી ડી જીવા, બરાબર. પછી આ જે જીવાની જે લંબાઈ છે એના કરતાં અડધા કરતાં વધારે લંબાઈનું ત્રિજ્યાનું માપ લીધું આપણે. પછી એને કેન્દ્ર રાખીને અહીંયા એક ચાપ દોરી અને એક
नीचे चाप दोरी पछी बी ने केन्द्र राखीने आडी एक चाप दोरी अने नीचे एक चाप दोरी ए ज माप लई सी ने केन्द्र राखीने ऊपर चाप मारी अने नीचे चाप मारी हवे डी ने केन्द्र राखीने ऊपर चाप मारी अने नीचे चाप मारी बराबर हवे बेना केन्द्रमांथी एक रेखा पसार करवानी तो ई रेखा ने शुं कहेवाय तो के लंब द्विभाजक कहेवाय छे तो अहींया जे रेखा छेदी छे एने शुं नाम आपीशुं आपणे एम અને અહીંયા જે રેખા છેદી એને શું નામ આપીશું એલ બરોબર છે સમજાઈ ગયું બધાને સરસ તો ચાલો રચનાના મુદ્દા લખી લઈએ હવે પહેલો મુદ્દો શું થશે તો કે ઓ કેન્દ્રવાળું ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો બરોબર બીજો મુદ્દો હવે આ વર્તુળમાં આપણે શું કર્યું આ વર્તુળમાં બે જીવાઓ તો કે રેખા એ બી અને રેખા સી બી દોરી બરોબર છે હવે ત્રીજી તો કે એ બી નો લંબ દ્વિભાજક પછી શું કર્યું તો કે એ ને કેન્દ્ર રાખી તો કે વારા ફરતી એ અને બી ને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ દોરી તો ચોથો મુદ્દો એ જ રીતે વારા ફરતી સી અને ડીને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ દોરી બરોબર હવે બે લંબ દ્વિભાજક પસાર કર્યા એમાંથી એ બી નો લંબ દ્વિભાજક એલ અને સી ડી નો લંબ દ્વિભાજક એમ દોરો જેથી માધ્યમ મુજબની રચના બની જશે બરોબર છે શું કર્યું તો કે ઓ કેન્દ્રવાળું ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું બરોબર હવે આ વર્તુળમાં બે જીવાઓ એ બી અને સી ડી દોરી આપણે પછી વારા પરથી એને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ મારી અને બીને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ મારી બરોબર એ જ રીતે વારા પરથી પછી સી અને ડીનો વારો તો સી અને ડીને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ દોરી હવે પાંચમું તો કે એ બીનો લંબ દ્વિભાજક એલ અને સી ડીનો લંબ દ્વિભાજક આપણે એમ દોર્યો અને જેથી માગ્યા મુજબની રચના બની જશે બરોબર છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું બધાને સરસ તો આજ માટે આપણે એટલું રાખીશું બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આજના હોમવર્કમાં સાંભળી લેજો બાળકો કે આજે મેં જે પાંચમા નંબરની રચના દોરાવી છે એ તમારે પીઠામાં એકવાર લખવાની છે અને પ્લસ રફ નોટમાં બે વાર પ્રેક્ટિસ કરવાની છે આ રચનાની બરોબર રચના નંબર પાંચ બરોબર છે વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું બધાને સરસ તો આજ માટે આપણે એટલું રાખીશું બરોબર છે વિદ્યાર્થી મિત્રો નમસ્તે